कोरोना सामे रक्षण मेळवा माटे डांग सहित आसपासना गामोमां थशे पंचतत्व शुद्धिकरण यज्ञ। વાસુરાણાના તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે એક માસથી ચાલી રહેલા વૈશ્વિક શાંતિક વૈદિક હવનની પૂર્ણાહુતિ। ડાંગ જિલ્લાના વન પ્રદેશમાં આવેલા રજવાડી ગામ વાસુરાણા ખાતે વિશ્વ કલ્યાણની ભાવના સાથે વર્ષભર અનેક સેવા પ્રવૃત્તિઓ કરતા તેજસ્વની સંસ્કૃતિ ધામ ખાતે ગત ચૈત્રી નવરાત્રિથી એક માસના વૈશ્વિક શાંતિ વૈદિક હવનની શરૂઆત કરવામાં આવી હતી, જેની પૂર્ણાહુતિ વેરા પ્રાપ્ત થયેલી દૈવી જ્યોત સાથે અહીંથી પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે। આ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતા સંસ્થાના સ્થાપક હેતલ દીદીએ વિશ્વભરમાં વ્યાપ્ત કોરોનાની મહામારીથી ઈશ્વર સંપૂર્ણ જગતને મુક્તિ અપાવે તથા ભારત વર્ષની સાથોસાથ સંપૂર્ણ જગતને પણ સ્વસ્થતા પ્રદાન કરે તેવો આશય રહેલો છે તેમ જણાવ્યું હતું। સાંપ્રત સમયમાં જ્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વાતાવરણમાં ફેલાયેલા રોગયુક્ત જીવાણુ અને વિષાણુઓના નાશ માટે તથા પ્રજાજનોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે તેજસ્વની સંસ્કૃતિ ધામ વાસુરાણા ખાતે ગત તારીખ 13 એપ્રિલથી 13 મે સુધી વિવિધ પ્રકારની વન ઔષધિઓના ઉપયોગ દ્વારા સતત 1 મહિના સુધી વૈદિક હવન કરવામાં આવ્યો હતો। પ્રકૃતિના સાનિધ્યમાં કરેલા આ વૈદિક હવન બાદ તેની ફલશ્રુતિ રૂપે પ્રભુકૃપાથી પ્રાપ્ત થયેલી દિવ્ય જ્યોત વડે આગામી દિવસોમાં વાસુરાણા સહિત શિવારી માર, બારીપાડા, આહવા, વધઈ, બિલીમોરા, અમલસાડ, વલસાડ, નવસારી, સુરત સહિતના શહેરોમાં તથા ગામડાઓમાં પણ પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં દરેક શહેરો અને ગામના યુવાનો યુવતીઓ વિવિધ સંસ્થાઓ ભાગ લઈ શકશે, જેમના દ્વારા કોરોના દર્દીઓ માટે સરકારે તૈયાર કરેલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ, આઇસોલેશન સેન્ટર્સ વગેરે નજીક હવન કરી વાતાવરણ શુદ્ધિ અભિયાન ચલાવવામાં આવશે। જે કોઈ પોતાના ક્ષેત્રમાં આ યજ્ઞ યાત્રા દ્વારા શુદ્ધિકરણ અભિયાન કરવા માગતા હોય તો તેમણે જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી સુરત તથા તેજસ્વની સંસ્કૃતિ ધામ પરિવાર ડાંગ વલસાડ નવસારી સુરતનો સંપર્ક કરી શકે છે તેમ પણ હેતલ દીદીએ વધુ વિગતો આપતા જણાવ્યું છે। હેમંત હડસ, ZSTV, સાપુતારા। તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુરાણા ડાંગથી હેતલ દીદીના સૌને વંદન, અભિનંદન, પ્રણામ। આપના સ્વાસ્થ્ય માટે આપનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌની રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટે તેજસ્વીની સંસ્કૃતિ ધામથી ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી અવિરતપણે 1 મહિનાથી વિવિધ પ્રકારની ઔષધિઓ દ્વારા હવન થઈ રહ્યો હતો। આજે એની સફળતાપૂર્વક એ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી છે ત્યારે અહીં જે સંકેત મળ્યા છે યજ્ઞ દ્વારા પ્રભુએ જે સંકેત દીધા છે એ પ્રમાણે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ જે પણ ગામોમાં 1-2 કેસો પણ આવ્યા હોય અથવા ન પણ આવ્યા હોય પણ એ ક્ષેત્રને આઇસોલેટેડ કરવા માટે આપણી જે વૈદિક પ્રાચીન પદ્ધતિ હવન પદ્ધતિ છે કે જેમના ધુમાડા દ્વારા વિવિધ પ્રકારની ઔષધિના ધુમાડા દ્વારા એ ક્ષેત્રને શુદ્ધિકરણ કરવામાં આવે, પંચતત્વનું આપણું શરીર બન્યું છે એ પંચતત્વને આપણે મનુષ્ય જાતિએ જ ક્યાંક ને ક્યાંક ગલતી કરીને એને નુકસાન પહોંચાડ્યું હતું તો એ ઈશ્વરની ક્ષમા માંગી આપણે એમને એક શુદ્ધિકરણનો પ્રયાસ કર્યો છે। તો આજે વાસુરાણા ગામ પછી શિવારી માળ અને ત્યાર પછી સાંજે બારીપાડામાં પણ આ શુદ્ધિકરણ હવન થવા જઈ રહ્યો છે। એ જ રીતે આપ સૌને અહીંયા પણ જ્યારે ચારે બાજુ આ જ ડરનું સામ્રાજ્ય ફેલાયેલું છે, ચારે બાજુ કોરોના કાળથી લોકો ભયભીત થઈ ચૂક્યા છે ત્યારે જેમને પણ ઈચ્છા હોય કે આ હવન દ્વારા આ ધુમાડાના દ્વારા આપણે આપણા ક્ષેત્રને કોરોના મુક્ત કરીએ તો એ સૌને અમે આમંત્રિત કરીએ છીએ। આપ અમારો સંપર્ક કરજો કે જેથી અમે આપના ઘર દ્વાર સુધી પહોંચી શકીએ અને આપ સૌને રોગમુક્ત